તો ગુજરાતની આદિવાસી અને ગોલ્ડન ગર્લ એવી સરિતા ગાયકવાડ છે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આવો જાણીએ. એશિયન ગેમ્સમાં સફળતા પ્રાપ્ત કરનારી આપણે ઇન્ડિયાની ગોલ્ડન ગર્લ એટલે કે સરિતા ગાયકવાડ જે આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે, ગેમ્સ રમ્યા બાદ પોતાના વતન પાછા આવ્યા છે, ત્યારે આપણે તેમની સાથે જ ખાસ વાતચીત કરીશું અને તેમની આ સફળતા પાછળનું કોણ કયું રહસ્ય છે તે પણ જાણીશું. જી સરિતાજી, સૌ પ્રથમ તો મંતવ્ય ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. જી જી, એ જણાવશો કે આ તમારી, તમને ક્યારે એવો વિચાર આવ્યો હતો કે સરિતા ગાયકવાડ એ એક દિવસ આટલી મોટી સેલિબ્રિટી બની જશે, લોકો એમને મળવા માટે આટલી પડાપડી કરશે, ક્યારે એવો વિચાર આવ્યો હતો? એવો વિચાર તો નહીં આવ્યો હતો કે હું આ લેવલ પર જઈશ, પણ આજે જે થયું એ મતલબ મને બી વિશ્વાસ નથી થતો કે મેં આ શું કર્યું એમ. કારણ કે હું નાનપણમાં હતી, શાયદ 8-9 વર્ષ પહેલાંની વાત છે, હું ટીવી જોતી તો રાતે લગભગ 1-2-3 વાગ્યા સુધી જોતી હતી. ડીડી સ્પોર્ટ્સ જે સ્પોર્ટ્સની ચેનલો, હું એવું નહીં કે મૂવી કઈ બી ગેમ હોય, ફૂટબોલ હોય, હોકી હોય, ગમે તે ગેમ હોય, પણ મને સ્પોર્ટ્સમાં બહુ રસ, જેથી કરી હું આમ તેમ અને હું જોતી હતી પીટી ઉષાનો વગેરે બધા વિડીયોઝ કોમ્પિટિશન. તો મને લાગતું કે એ લોકો જો આ મતલબ મોટા પ્લેયરો છે, આ આપણે ઇન્ડિયા તરફથી રમે છે, એ લોકોના પીઠ પર જો ઇન્ડિયા લખેલું હોય, મતલબ મને બી ઈચ્છા થતી કે હું, મારી ઈચ્છા પૂરી થશે કે હું પણ રમીશ કે નહીં. મતલબ તે દિવસ આજે જો હું ઇન્ડિયા તરફથી રમું તો મને એ પાછળના દિવસો યાદ આવી ગયા કે હું વિચારતી હતી ને આજે થયું એમ, તો હું બહુ ખુશ છું. જી, આપ ખૂબ જ નાના ગામથી આવો છો કે જ્યાં સુવિધાઓનો પણ ખૂબ જ અભાવ છે, એ અંગે આપ શું કહેશો કે આ સુવિધાઓ નથી તે છતાં પણ આપ આટલા સફળ થયા, આટલા બધા આગળ આવ્યા, તે અંગે શું કહેશો? એ તો હું તો 7મું ધોરણ ચંકલ ભણીને એ પછી હું બીજા ડિસ્ટ્રિક્ટમાં ભણે એટલે મને તો બધું મળી રહ્યું, જે બી મળ્યું એમાંથી હું મારી મહેનત અને ગવર્મેન્ટનો સપોર્ટ, કારણ કે જેથી ગવર્મેન્ટનો ફટાફટ એ લોકોએ મને સપોર્ટ કર્યો, કારણ કે નહીં તો પછી હું આજે અહીં જ રહેત, કારણ કે એ લોકોએ મને મારા માટે સ્પેશિયલ કેરેલાથી કોચ લાવ્યા, જે અજમોન સર કરીને છે, ડીડી કાપડિયા સર છે, અને એમનો ઘણો સપોર્ટ છે, કારણ કે મને મારે બહાર રમવા જવાનું થાય, મને કે પૈસાની જરૂર હોય, શૂઝ લેવાનું હોય એમ તેમ, તો મારે એમને કહેવું પડે, તો સર ફટાફટ મારે એકાઉન્ટમાં નખાઈ દઈ છે, તો જેથી કરીને હું કન્ટિન્યુ બધું કરી શકી અને આજે મેડલ આપી શકી. જી, આપના ઘર પરિવાર વિશે, આપણા ગામ વિશે કંઈ કહેશો? ગામ વિશે તો બસ હવે તો બધા ખુશ છે, અને બીજું તો કારણ કે હું એક વર્ષ થઈ ગયું, હજુ ગામમાં ગઈ જ નથી, એટલે મને કંઈ ખબર નહીં, એટલે હું ઘરે જઈશ પછી કહીશ કે શું બધું. જી નહીં, આપના પરિવાર વિશે આપ જણાવશો, આપના પરિવારમાં કોણ કોણ છે, કઈ રીતે પરિવારનો આપનો સાથ રહ્યો હતો તે અંગે જણાવશો? પરિવારમાં મારી મોટી દીદી બે છે અને મમ્મી પપ્પાને ભાઈ છે, અને મને તો બધું સપોર્ટ છે, કારણ કે મને કોઈ રોકે નહીં, હું જે કરું તે કોઈ રોકે નહીં એમ, એટલે મારી મરજી પ્રમાણે હું ચાલુ એમ. જી, મેડલ જીત્યા બાદ આપના જે સહક સાથે જે હતા જે લોકો, તે બધા ક્યાંક ને ક્યાંક ખરીદી કરવાને એમ ગયા હતા, પરંતુ આપ નહોતા ગયા, તેની પાછળનું કારણ શું હતું? હું થાકી ગયેલી હતી એટલે મારે બસ રેસ્ટ કરવાનું હતું, એ જેથી કરીને, અને હું બીજા દિવસે ગયેલી હતી. અચ્છા, એટલે આપ ગયા હતા ખરી. જે મતલબ થાકી ગઈ, અને રેસ્ટ બી જરૂરી છે, કારણ કે રેસ્ટ બી કોમ્પિટિશન પતે એટલે રેસ્ટ જરૂર છે, જેથી કરીને મેં તે દિવસે રેસ્ટ લીધો અને બીજા દિવસે હું ગઈ. ઓકે, હવે આપની એશિયન ગેમ્સની સફર કઈ રીતે રહી હતી, તે સફર અંગે વાતચીત કરશો? હા, એશિયન ગેમ્સ સફર, કારણ કે બધાનું પ્લેયરનું એક સપનું હોય છે કે ગામનું નામ, મમ્મી પપ્પાનું, જિલ્લાનું, ગુજરાતનું અને ભારત દેશનું નામ, મતલબ એક આપણે બીજા કન્ટ્રીમાં જઈને ત્યાં આપણું ગાન ગાવાય, તો આપણું ફ્લેગ ઉપર થાય, તો મતલબ બહુ ખુશી થાય છે. મતલબ તે દિવસે અમે ગોલ્ડ મેડલ લીધું અને આપણું ગાન ગાયું, મતલબ બહુ ખુશી થઈ, એટલે હું કહી નહીં શકું એટલું. ઓકે, આપની આ સફળતા પાછળ કઈ કઈ સંસ્થા, કયા કયા લોકોનો ખૂબ જ સારો એવો સહયોગ રહ્યો હતો? મારા પાછળ ઘણા સંસ્થાઓ તો ઘણા બધા, એટલે હું મારી કોલેજ પછી ગવર્મેન્ટનો ખાસ તો બહુ સપોર્ટ છે. આગળની આપણે આપ કઈ રીતે તૈયારી આપ આગળની કરશો? હવે આગળની તૈયારી જેમ કે
કોમ્પિટિશન પછી 10-15 દિવસનો રેસ્ટ જરૂરી છે, જેથી કરીને હમણાં હું 10-15 દિવસનો રેસ્ટ લઈશ અને એ પછી હું અને મારા કોચ ડિસિઝન કરીશું કે કઈ રીતે આગળ લઈ જવાનું, 2020ની ઓલિમ્પિકની કઈ રીતે આપણે તૈયારી કરશું એ કોચ બતાવશે, તે રીતે હું કરીશ. આપણે તમે કંઈ વિચાર્યું છે ઓલિમ્પિક્સના ગેમ્સ આવી રહી છે તે અંગે? હા, કારણ કે અમારે 663 દિવસ બાકી છે, મતલબ અમારા માટે તો એક દિવસ અમે ગણીએ છીએ, કારણ કે અમારું મેઇન ટાર્ગેટ એ જ છે, જેથી કરીને એક દિવસ યાદ રાખવું પડે. ગુજરાતમાં ખાસ કરીને જે ખેલ પ્રત્યે લોકો ક્યાંક ને ક્યાંક ઓછું જઈ રહ્યા છે તે અંગે એ લોકો આ જાગૃત થાય, આગળ આવે, જેમ આપ પણ એક ગોલ્ડ મેડલિસ્ટ થયા છો તે રીતે એ લોકો પણ થાય, તે અંગે આપ શું કહેશો? હા, મેં એમ કહું કે બધાએ સ્પોર્ટ્સ અને સ્પોર્ટ ભણતરના સાથે સ્પોર્ટ્સ અને બધું ભાગ લેવું જોઈએ, અને ખાસ તો જે ખેલ મહાકુંભ થાય છે એનો ફાયદો ખાસ લેવો જોઈએ, કારણ કે એનાથી છે ને ગામડાથી બધા પ્લેયરો ઉપર આવી શકે, કારણ કે હું એમાંથી જ આવી છું, જેથી કરીને બધાએ ખેલ મહાકુંભમાં ખાસ ભાગ લેવો જોઈએ. જી, આપ હવે સફળ થઈ ગયા, હવે આપનું જે ગામ છે ડાંગ તેને આપ કઈ નજરથી જોશો? આપને લાગે છે કે હવે તેમાં જે ગામ છે તેમાં બદલાવ આવવો જોઈએ, તેમાં પણ સુવિધાઓ આવી જોઈએ? હા, બદલાવ તો આવશે, કારણ કે એ લોકો જેમના મમ્મી પપ્પાને થાય કે હા સરિતા કઈ લેવલથી એ ક્યાં પહોંચી, મતલબ એ રીતે તો એમના મમ્મી પપ્પાને થવું જોઈએ કે અમારી છોકરીને બી એ રીતે એના જેવું છૂટ આપી જોઈએ સ્પોર્ટ્સમાં એમ તેમ, તો બદલાવ આવશે જરૂર. જી, ખાસ કરીને જે દેશની છોકરીઓ છે કે ગુજરાતની છોકરીઓ છે તેના માટે આપ મેસેજ આપશો કે એ પણ આવી રીતે આગળ વધે સ્પોર્ટ્સમાં? હું ખાસ તો એ જ મેસેજ આપવા માગું કે ગર્લ્સમાં એટલું પાવર હોય કે એ ધારે એ કરી શકે, એવું નથી કે મારે એક વાર જીત થાય, એક વાર હારી ગઈ, બે વાર હારી ગઈ, પણ એવું કંઈ નથી, 2-3 વાર મહેનત કરતા રહો, સફળતા મળે અને મળે ગમે ત્યારે, લેટ મળે પણ મળે એટલે મળે જ. તો આ હતા સરિતા ગાયકવાડ કે જેમણે કહ્યું કે સફળતા ભલે લેટ મળશે પરંતુ મળશે તો ખરી જ, અને જે તે ગર્લ્સ જે છે કે દેશની જે દીકરીઓ છે તેને પણ આગળ વધે અને સ્પોર્ટ્સ પ્રત્યે પોતાની જાગૃતિ દાખવે, અને જે રીતે તેઓ ગોલ્ડ મેડલિસ્ટ બન્યા છે તે રીતે દેશની અને ગુજરાતની પણ દીકરીઓ આગળ વધે તેવું તેમણે જણાવ્યું હતું. કેમેરા પર્સન રાહુલ જાદવ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.